नमस्कार, वाइब्रेंट लाइव न्यूज में आपનું સ્વાગત છે. સાથે હું છું વિધિ. કિશન ભરવાડ હત્યા કેસમાં આરોપીઓની ધરપકડનો ધમધમાટ શરૂ છે, ત્યારે ગુજરાત એટીએસ દ્વારા ગઈકાલે વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે એટીએસના અધિકારીના જણાવ્યા મુજબ આ કેસમાં પાકિસ્તાનનું કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે હજી સુધી કોઈ ખુલાસો નથી થયો. સાથે જ આરોપીઓ પાકિસ્તાન કે અંડરવર્લ્ડના સંપર્કમાં હતા કે નહીં તે અંગે પણ તપાસમાં હજી કંઈ સામે નથી આવ્યું. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા કરાયેલ મૌલાના કમરગનીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે TFI તહેરીકે ફરોકે ઇસ્લામિક નામનું સંગઠન ચલાવી રહ્યો છે, જેનું લખનૌમાં રજિસ્ટ્રેશન થયેલું છે. અને પોતાના સંગઠન માટે કમરગની દેશભરમાં સભ્યો બનાવી દરેક પાસેથી દૈનિક 1 રૂપિયાનું દાન મેળવે છે. સાથે જ તેના સંગઠન TFIના 2 જુદા જુદા બેંક એકાઉન્ટ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. મૌલાનાના સંગઠનના બંને એકાઉન્ટમાં થયેલ નાણાકીય લેવડ દેવડ અંગે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. સાથે જ મૌલાના કમરગની દુબઈમાં કોની સાથે વાત કરતો હતો અને પાકિસ્તાનમાં તેના ક્યાં કનેક્શન છે તે અંગે પણ હજુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ મામલે ખુલાસો થવાની શક્યતા છે. આ ઉપરાંત એટીએસે જણાવ્યું છે કે કિશનની હત્યામાં ઝડપાયેલા આરોપી શબ્બીર અને મૌલાના કમરગની વચ્ચે અમદાવાદમાં મુલાકાત થઈ હતી. તેઓ શાહ આલમની એક મસ્જિદમાં મળ્યા હતા. એટીએસની તપાસમાં ખુલ્યું છે કે મૌલાના કમરગની મુસ્લિમ સમાજ પર ટીકા ટિપ્પણી કરનાર લોકો પર કેસ કરાવતો અને જેહાદી ષડયંત્ર રચીને યુવકોની હત્યા માટે શબ્બીર જેવા યુવાનોને પ્રેરતો અને આવા જ એક જેહાદી ભાષણથી પ્રેરિતને આરોપી શબ્બીરે ધંધુકાના કિશન ભરવાડની હત્યા કરી હતી. ત્યારે જાણવા મળ્યું છે કે અલગ અલગ ધાર્મિક બાબતના નામે લોકો સુધી પહોંચવા કમરગનીએ લીગલ વાતોના નામે SOP બનાવી હતી. કમરગનીની ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ કમરગનીની પૂછપરછ કરવા માટે અમદાવાદ આવી પહોંચી છે, જેમાં સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દરરોજ કમરગનીની પૂછપરછ કરે છે અને હવે તેની સાથે NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પણ જોડાઈ ચૂકી છે. ત્યારે આ કેસથી જોડાયેલ તમામ અપડેટ્સ જાણવા માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ. નિર્ભય સત્ય, જનતાનો અવાજ. ધન્યવાદ.